સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ધારાસભ્યના કાર્યાલય સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અન્ય ભાષા ભાષી સેલ દ્વારા ચૂલા પર ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરના અને દૂધના ભાવ વધારાના વિરોધમાં આ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. એ મહેંગાઈ કે વિરોધ મેં અમારા જો કાર્યક્રમ મહેંગાઈ કે વિરોધ મેં મોદી સરકાર જે જબ સત્તા મેં આયે તો પ્રધાનમંત્રીજીને હમે અચ્છે દિનો કે સપને દિખાએ હમે લગા અબ અચ્છે દિન જરૂર આયેંગે લેકિન દિન બ દિન મહેંગાઈ બઢ રહી હૈ હમારી માતા બહેનો કે લીએ મોદીજીને ગેસ ચૂલા તો ઘર ઘર મેં દિલવા દિયા લેકિન ઉસકે લીએ જો ગેસ સિલિન્ડર ચાહીએ ઉસકે દામ બઢા દિએ આજ 780 રૂપિયે સિલિન્ડર કી કિંમત હો ગઈ હમારી ગરીબ માતા બહેને એ ગેસ સિલિન્ડર નહીં ખરીદ સકતી ઓર વાપસ આજ ચૂલા જલાને કી નોબત હમારી બહેનો પર આ ગઈ હૈ તો અબ એસા લગતા હૈ કી અચ્છે દિન કહી નજર નહીં આ રહે હૈ અચ્છે દિનો કી ઉમ્મીદ ભી હમ નહીં કર સકતે અભી એસા હી લગ રહા હૈ તો એક હી આશા કરતે હૈ હમ મોદીજી આપ જો એ મહેંગાઈ ઓર જો મહેંગાઈ હૈ ઉસકે વિરોધ મેં કુછ કરે ઓ દામ કમ કરે સબ તાકી હમારી ગરીબ જનતા સુખ ચૈન સે જી સકે ઇસ દેશ મેં ઓર હમારા દેશ વાપસ એક સુખ સંપન્ન દેશ બને યહી ઉમ્મીદ રખતી હું. સુરત શહેર કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ અશોક પિંપલીએ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કારોબારી સમિતિ બેઠકમાં નક્કી થયા મુજબ કેન્દ્ર સરકારના ભાવ વધારાના વિરોધમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના રાજ્યમાં બહેનો દૂધ વગરની ચા ગેસ ચૂલા વગર બનાવે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગુજરાતની અંદર આ દેશની અંદર ગેસના સિલિન્ડરનો ભાવ વધારો બમણો થયો છેલ્લા 3 વર્ષમાં અને હમણાં જ અમૂલ અને સુમૂલ ડેરીએ પણ દૂધના ભાવ વધારો કર્યો છે. એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કારોબારી સમિતિમાં થયેલ નક્કી થયેલ મુજબ આદરણીય ભરતભાઈ, આદરણીય શંકરસિંહ બાબુ અને આદરણીય ગુરદાસ કામતજીના આદેશ અનુસાર સુરત શહેર ભાષાભાષી છેલે ચૂલે પે ચાયનો પ્રોગ્રામ સુરતમાં આપવામાં આવ્યો છે. ચૂલે પે ચાય અને એના દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં બહેનો વગર દૂધની ચા પણ ગેસના સિલિન્ડર પર પી નથી શકતી અને લાકડા સળગાવીને ફૂંક મારીને એ ચાય પીને એના આંસુ સાથે રડે છે એ જ પ્રયત્ન અમારો આ દેશની બહેનોનો છે તે અમે વિરોધ કરવા ઉભા થયા છે. કેન્દ્ર સરકાર મોદીજી જ્યારે આજે સુરતમાં છે ત્યારે ભાવ વધારાના કારણે શહેરની બહેનોના આંસુ લૂછે તેવી રજૂઆત સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અન્ય ભાષાભાષી સેલ ચેરમેન સુરત સોનેવણેએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના રાજ્યમાં બહેનોને ભાવ વધારા માટે રોવાનો વારો આવ્યો છે. ગેસ સિલિન્ડર, દૂધ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં કરેલા ભાવ વધારાને પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેમજ માંગ પૂરી ન થાય તો આગળ વધુ ઉગ્ર આંદોલન આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આજ મોદીજી કે ભાવ વધારા કે ખિલાફ પ્રદેશ પ્રમુખ માનનીય શ્રી ભરતસિંહ સોલંકી કે આદેશ કે મુતાબિક ચૂલે પે ચાય કાર્યક્રમ કા આયોજન કિયા હૈ સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ભાષા ભાષી સેલ લીંબા વિધાનસભા મતક્ષેત્ર કે દ્વારા કોંગ્રેસ રાજ મેં યુપી સરકાર મેં 418 રૂપિયા બીકને વાલા સિલિન્ડર મોદી રાજ મેં આજ 886 રૂપિયા હો ગયા હૈ. ડીઝલ પેટ્રોલ કે ભાવ 13 બાર બઢ ગયે હૈ. ડીઝલ પેટ્રોલ કે ભાવ કે સાથ સાથ મહેંગવારી બહુત બઢ ચુકી હૈ ઓર મોદી સરકાર ખાલી આશ્વાસન દે રહી હૈ. અમારી માગણી હૈ કે ભાવ વધારા તત્કાલ પીછે ખેંચા જાય. બહેનો કે જો આંસુ મોદી સે દેખા નહીં જાતે થે આજ એ ધારાસભ્ય શ્રી કે ઓફિસ કે સામને બહેનો ને ચાય બના કર જો આંસુ યા ગિરા હૈ ઉસકી નોન મોદી સરકાર લે ઓર આજ જો એરપોર્ટ મગદલા પર આયે કે અમારી બહેનો કે આંસુ માનનીય મોદીજી કો દિખાય ઓર તત્કાલ ગેસ કે ભાવ દૂધ કે ભાવ મેં ઊંચા કરે યહી માગણી કે સાથ કોંગ્રેસ પાર્ટી આને વાલે સમય મેં ઉગ્ર આંદોલન કરેગી જિસકી તમામ જવાબદારી કેન્દ્ર ઓર રાજ્ય સરકાર કી રહેગી. ગેસ સિલિન્ડર અને દૂધના ભાવ વધારાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લીંબાયત સ્થિત ધારાસભ્યની ઓફિસની સામે ચૂલે પે ચાયનો કાર્યક્રમ આપી અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમજ કોંગી મહિલાઓએ તેમજ અન્ય મહિલાઓએ ચૂલો સળગાવી દૂધ વગરની ચા બનાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો અને મોદીજીના અચ્છે દિનોના સપનામાં મહિલાઓને રોવાનો વારો આવ્યો છે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.